ભગવાનની કથાનું શ્રવણ કરો જીવન બહુ મૂલ્યવાન છે બહુ જ મૂલ્યવાન છે આજે હું એક ગયો બધા બે ત્રણ મુલાકાતો લેવાની હતી એક બે આપણા ખાસ પ્રેમીઓ હતા બધા એની પાસે ગયો સવારમાં હું બનેલી ઘટના તમને કહું મારી મારી પાસે મને રાત્રે છોકરાઓ વોટ્સએપમાં પણ કંઈક આવી ઘટનાઓ આવતી હોય તો બતાવતા હોય છે એક જુવાન દીકરો વીસ પચીસ વર્ષનો એને કેન્સર થાય છે એના મા બાપે પેટે પાટા બાંધા કરીને એને છોકરાને બધા ટેસ્ટિંગ કરાયા હવે છોકરાએ કોઈ દી બિચારાએ તમાકુ ખાધેલી નહીં માવા ગુટકા કાંઈ ખાધેલું નહીં ચાય પીધેલી નહીં એને કેમ થાય સોચો આજની બનેલી ઘટના હું તમને કહી રહ્યો છું આજ ડૉક્ટરે મને કીધું અને મને જ્યારે વાત કરતા હતા ત્યારે હું પણ આમ થોડો ગદગદ થયો પણ કેવી ઘટના પછી મેં પૂછ્યું કે સાહેબ તમે બધા ટેસ્ટિંગ કર્યા એનું તારણ શું આવ્યું સોચજો બધા કે બાપુ તારણ બીજું કોઈ ન આવ્યું વ્યસન તો કંઈ હતું નહીં એના કુટુંબ પરિવારમાં કોઈને પહેલાં પણ કંઈ નહોતું તો શેમાંથી આવ્યું અત્યારે જે દેશ મિશન ચલાવી રહ્યું છે આપણા આદરણીય વડાપ્રધાને આ વખતે તો ખૂબ સારું કામ અને એમાં આપણે બધા સાથે લાગવાનું છે આપણે તો કાલ જન્માષ્ટમીથી એની તૈયારી પણ કરી દીધી છે થઈ જશે પણ એને બહુ જ ચોંકાવનારી વાત કરી મારે તમને કહેવી છે કે આપણે ઘરે પ્રસંગ હોય ને ત્યારે પહેલી નાની નાની પ્લાસ્ટિકની પાલીઓમાં ચા બધાને આપીએ છીએ એ ચાની અંદર એવા એક જમ્સ આવે છે કે એની જે કિનારી છે કિનારીની નીચે જમ્સ ચોંટ્યા હોય એ સીધા કેન્સરને પ્રગતિ કરાવે છે અને એનું અત્યારે ચલણ થઈ ગયું છે કારણ કે વાસણ ઉટકવાની આળસ થઈ છે સ્ટીલના વાટકા હોય અથવા તો પહેલાં માટીના આપણા આદરણીય શ્રી એક હતા લાલુ પ્રસાદ યાદવ એ જ્યારે રેલ મંત્રી હતા કોઈ પણ માણસે સારું કર્યું હોય ને સારું કહેવું જોઈએ એકલી બ્લેક સાઈડ જોવાની ટેવ ન પાડવી એ ક્યારેક ક્યારેક સારી એને આખા રેલ રેલના આખા ભારતમાં એને કાયદો લાયા હતા કે રેલવે કેન્ટીનની અંદર એ પહેલી માટીની જ કુલડી બધાએ વાપરવાની એમાં જ ચા પીવાની એમાં જ ને એમાં જ છાસ આ બહુ સરસ હતું એક તો રોજીરોટી ખેડૂતોની ચાલે માટીનું કામ બને એટલે લોકોનું ગ્રોથ થાય ઉપર બહુ સરસ હતું હું આપને વિનંતી કરું છું બને ત્યાં સુધી પ્લાસ્ટિકના ઉપયોગથી બચજો આપણા રાષ્ટ્રને બહુ નુકસાન થઈ રહ્યું છે ભયંકરનું ગ્લોબલ વોર્મિંગનું આખું જે કારણ બન્યું છે શ્રાવણ મહિનામાં પૂર હોય ક્યાંય શ્રાવણમાં તો સરવડા હોય કાચો પાક હોય અને માલને ભગવાન એક એક આમ ફુવારો મારી દે એ બધું પાકી જાય ને ભાદર આમ તડકો પડે એટલે પછી આસો મહિનામાં ખેડૂત લણવાની શરૂઆત કરી દે આ સ્થિતિ આપણા દેશની હતી એના બદલે ક્યારે પૂર આવે ક્યારે અતિવૃષ્ટિ ક્યારે અનાવૃષ્ટિ આનું કારણ આ છે પહેલાં ભાઈને કેન્સર થાય છે આના કારણે બીજું કોઈ કારણ નહોતું અતિશય એનો ઉપયોગ બહેનો આપને વિનંતી કરું છું તમારા બાળકોને બચાવો હોય ને તો ફ્રીજની અંદર કોઈ પણ વસ્તુ છ કલાકથી વધારે પડી રહેતી હોય ભલે ડીપ ફ્રીઝ હોય થોડાક સુધરી ગયા છે ડીપ ફ્રીઝ લાયા છે છ મહિનાનું હળેલું ખાવા માટે એનો ઉપયોગથી બાળકોને બચાવજો તમારે ખાવું જ ખાજો મારે એમ તો કહેવાય નહીં હોય ને આપી દેજો એમ તો કહેવાય નહીં પણ સોચજો જરા રહેલી કોઈ પણ વસ્તુ એ કેન્સર સીધે સીધી પેલી કરે છે મહાભાગા શબ્દ જ્યારે ભગવાને અહીંયા વાપર્યો છે એટલે હું તમને એના અનુસંધાને કથા કહી રહ્યો છું કારણ કે રાસમાં પ્રવેશ કરવો છે રાસ એટલે શરીર દ્વારા પરમાત્માની સાથે રાસ રમવો છે તો શરીર કેવું હોવું જોઈએ આવો આજે રાષ્ટ્રપતિ ભવનમાં જેને જવું હોય રાષ્ટ્રપતિ ભવનમાં ત્યાં તમને પગલાં પણ ગણીને આપવામાં આવે પહેલાં ફોર્મ આવે એમાં કંઈક તમે જે જે જગ્યાએ રાષ્ટ્રપતિ બેઠા છે ત્યાં તમારે પહોંચવાનું છે આટલા પગલાં તમારે ભરવાના ત્યાં પહોંચ જવાનું એટલી બધી શિસ્ત ત્યાં હોય છે હવે એક રાષ્ટ્રપતિને મળવામાં આટલી બધી શરતો હોય છે તમે સોચો જ્યારે ચતુર્ભુજ દાદાને મળવાનું છે ત્યારે કેટલી શિસ્ત હશે એ શિસ્તનું પરિણામ છે આપણું શરીર શરીરનું બહુ ધ્યાન રાખજો માવા લઈને બાળકોને બચાવી લેજો પ્લાસ્ટિકના આવા બધા થી એને બચાવજો તમે સાચા એના મા બાપ હોય તો એને બચાવી લો કોઈ પણ રીતે શામ દામ દંડ અને ભેદની નીતિ જે આપણી છે ચાર નીતિઓ એના ઉપર અપનાવીને પણ એને બચાવી લો આજની તાજી ઘટના મારા મગજમાં હજી ફર્યા કરે છે ડૉક્ટર બોલતા હતા બહુ મોટા કેન્સરના ડૉક્ટર છે મારી સામે બેઠા બાપુ આવું સ્થિતિ છે અને આવી બધી કંઈ પણ વાત આવે મને તમે બધા સીધા જ યાદ આવો ગાડીની સ્પીડ એ બધા વધારે જલ્દી આપણે જલ્દી લીમડીવાળાને કહી દો એટલે આપણું કામ પૂરું હળવા થઈ જઈએ આપણે નવી નવી કોઈ પણ વાત હોય સોચજો આ શરીરના માલિક પરમાત્મા છે બસ પોતાનો પતિ રોગી હોય નિર્ધન હોય પતિનું અપમાન ન કરવું ધ્યાન રાખજો ઘણા બહેનો દીકરીના લગ્ન થઈ જાય ને લગ્ન થઈ જાય પછી એનું સુખનું કબર અંતર પૂછે ચોક્કસ પૂછો ચોક્કસ અને દીકરી પણ એ હોય બધું જ જે કઈ હોય ચલાવીને પોતાનું સંસાર એ સરસ રીતે ચલાવશે અહીંયા કહે છે ભગવાનને પતિની સેવા એ સ્ત્રીનો ધર્મ છે તેના બંધુઓ તેના કુટુંબીજનોનું તેના સગંધ સગા સંબંધીઓનું કલ્યાણ સેવા થાય એ પણ એ સ્ત્રીની એનો ધર્મ છે મારો પતિ અને મારા પતિના જેટલા સંબંધીઓ સગા છે એને પણ મારો પતિ માનીને મારે એની સેવા કરવાની છે યાદ રાખજો અત્યારે શું થયું છે હું મારો પતિ હું તો હુતી હું તો હુતી આપણી આપણી ઝાલાવાડી ભાષામાં હમ દો અમારે દો બસ અમે બધા આ અમારું કુટુંબ હું ઘણા છોકરાને પૂછું ને કે બેટા તારું નામ શું કે બાપુ આ મારું નામ તારા પપ્પાનું નામ ફલાણું તારા મમ્મીનું નામ ફલાણું પછી કહું તારા દાદાનું નામ તો કે એ ખબર નથી મને કારણ કે દાદાને જોયા જ ન હોય એને પર્સનલ લાઈફ એ ભારતીય સંસ્કૃતિનું કલંક છે

અણીના સમયે કુટુંબ જ કામ લાગતું હોય છે મિત્રો કોઈ કામ લાગતા નથી યાદ રાખજો બરાબર એટલું જો આપણે સોચી લઈએ ઘરે ઘરે દિવાળી થઈ જાય રામ કૃપાએ ને રોજ દિવાળી રંગના ટાણા રે રામ કૃપાએ ને રોજ દિવાળી રોજ દિવાળી કરી હોય તો આ કથા સાંભળજો જેના ઘરમાં રોજ દિવાળી હોય હોળી નહીં દિવાળી રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા કામ કરશે નહીં ખૂટશે દાણા રે રામ કૃપા એને રોજ દિવાળી એને રોજ દિવાળી થાય ભગવાનની કૃપા જ્યારે આપણા પર ઉતરશે ત્યારે આપણને આ વસ્તુ પ્રાપ્ત થશે આજે ભગવાનની રાસ લીલાની પાવન કથાનો રસ જ્યારે આપણે પીએ છીએ ભગવાનની કથાનો આ રસ છે ઋષિ પત્નીઓને પ્રભુએ ધર્મ બતાવ્યો કોઈ કોઈ પાછી ગઈ કારણ મર્યાદાવાળી ભક્તિવાળી ગોપીઓ ગઈ નથી કારણ કે આ પુષ્ટિ ભક્તિ છે પ્રભુ માટે ધર્મ છોડવો પડે તો છોડો તૈયાર છું પણ હું મારા ભગવાનને નહીં છોડું આવી કહેનારી ગોપી પણ હતી ગમ્યું નહીં કે અમે અડધી રાત્રે અમારા ઘરના તમામ સુખ સગા સંબંધીઓને છોડી અને હે લાલા તારી પાસે આવ્યા તું અત્યારે અમારો અસ્વીકાર કરે છે ખોટું લાગ્યું એને ન ગમ્યું ખોટું લાગે નઈ રીસાય આપણે ત્યાં નિયમ છે ફલાણા ભાઈ ફલાણા બેન રિસાણા છે આપણે કે શું કામ રિસાણા એને ખોટું લાગ્યું છે શું ખોટું લાગ્યું એ મારે કેવું નથી અત્યારે પણ એ ખોટું લાગ્યું છે આમાંથી આપણે કોઈને ખોટું લાગે હું કોઈને કંઈ કહું ખોટું લાગે શું કરે હળવે એટલે એનું પાસે થયેલી હાથમાં લઈ જતા રહે છે અને જાય તો ખરા પગ પછાડતા પછાડતા બધાને ખબર પડે કે મને નથી ગમ્યું હું આ સ્વભાવ છે તમે જોજો જગતનો નિયમ છે હું વિનંતી કરું છું બહુ રીસાવું નહીં ઘણા લોકો એટલું બધું રીસાય જમવાનું બંધ કરી દે ભોજન ન કરે શરીર ખરાબ થશે શરીરના માલિક તમે નથી પરમાત્મા છે રીસાવું હોય તો રીસાઈ લેવું પણ છાનું માનું રૂમ બંધ કરીને જમી લેવું થોડું પછી કેવું હું નથી જમ્યા આ હમ ખાવા માતાજીના જે જેના ખાવા એના ખાવ ખાલી માતાજી શબ્દ વાપરો બધાને લાગુ પડે એક ભાઈ છે ને સાહિત્યકારો કહે છે વારે વારે ખોટું બોલે ધજાવાળાને આમ ખોટું બોલતો હોય તો ધજાવાળાને હમ જો ખોટું બોલતો હોય તો આવું રોજ બોલે એમાં એક વાર એક ભાઈએ પૂછ્યું આમ તૈયાર માણસ તો એને પૂછ્યું કે સુખ બાજુ હશે કે તું ધજાવાળા પણ કઈ ધજાવાળા છત્રુ દાદા રામ લક્ષ્મણ વૈદ્યનાથ રામનાથ ફૂલનાથ કોણ નાના એ નહીં કે તો રેલવેમાં ધજા બતાવે ને લીલીને ના લે શું કામ મારી નાખો છો તમે કોકને બારોબાર શું કામ શું તમારું બગાડ્યું છે એ ધજાવાળાના હું કહું બોલા નહીં યાદ રાખજો બરાબર આ ભગવાનની કથા રસમય કથા છે સોચો અતિશય યાદ રાખજો જૂઠ બોલવાથી આયુષ્ય ઘટે છે જે લોકો ખોટું બોલે છે વાતે વાતે આયુષ્ય ઘટે છે એકવાર ખોટું બોલો તમે એકવાર હા રમત કરતા હોય મસ્તી કરતા હોય એકબીજાને પ્રેમ કરતા હોય એપ્રિલ ફૂલ કરતા હોય અથવા તો કોઈ બેન દીકરીની લાજ બચાવવાની હોય ગાયને બચાવવાની હોય સંસ્કૃતિની રક્ષાની કંઈક વાત હોય એ વખતે કદાચ ખોટું બોલવું પડે તો ખોટું ક્ષમ્ય છે ચોક્કસ આનંદ માટે હું ઘણી વાર નથી બોલતો અહીંયા મારે મોડું આવવાનું હોય તો કહું તમે ચાલુ રખાવો હોય ત્યાં કહો બાપુ આવે છે આવે બગોદરા પહોંચે હું હોય બાવળા આજ ખુલાસો કરતો એટલે બધું નીકળી જાય માથેથી પણ મને ખબર હોય કે હું આ બાવળાથી પાંત્રીસ કિલોમીટરનું જે ખોટું બોલો છું એ મારી ગાડીની સ્પીડ વધારે દેશે એટલે ખોટું બોલેલું હું લેવલ લાવી દઈશ એ મને ખબર છે પણ એ જૂઠ એ જૂઠ નથી યાદ રાખો એ પ્રતિક્ષા માટેનું જૂઠ છે સત્ય માટેનું જૂઠ છે જેથી કરીને પ્રતીક્ષા પાકે એના પહેલા આપણે પહોંચી જઈએ જૂઠ નહીં બોલું બસ જૂઠ બોલે કૌવા કાટે જૂઠ બોલે કૌવા કાટે અતિશય જૂઠનો આશ્રય ન કરવો ભગવાન બહુ સરસ બોલ્યા છે તમે બોલાવ્યા અને અમે આવ્યા હવે શા માટે તમે પૂછો છો કેમ આવ્યા ખીજાણા છે ગોપી ખીજાણી જે પ્રેમ કરે ને એને ખીજાવાનો અધિકાર છે યાદ રાખ જે પ્રેમ કરે એને એને ખીજાવાનો અધિકાર છે એ પોતાના પ્રેમીને પ્રેમી પ્રયસી કે પ્રયસી પ્રેમીને કંઈ પણ કહી શકે છે ત્યાં કોઈ પ્રોટોકોલ મર્યાદાનો એના માટે નથી કારણ કે લભાલ પ્રેમ છે એટલે ગોપીઓ ભગવાનની સામે બોલી છે એટલું જ નહીં નરસિંહ મહેતાએ ગાળો દીધી છે તું બે માનો બે બાપનો તારે કોની પડી આવું કોઈને કહેવાય ભગવાનને નરસિંહ મહેતાએ ગાળ દીધી છે આ છે પ્રેમ પ્રેમ જ્યારે પાકટ અવસ્થામાં આવે પછી કોઈ પ્રોટોકોલ નહીં એક વસ્તુ તમે તમે જેને પ્રેમ કરતા હોય એ તમારા વાણી વર્તનથી એને ખોટું લાગી જશે અથવા તો નહીં ગમે તો એ ડર જ્યાં સુધી છે ને ત્યાં સુધી તમે હજી પ્રેમ કર્યો જ નથી યાદ રાખો આ ગોપીઓનો પ્રેમની મારે તમને વાત કરી જેને પ્રેમ કર્યો હોય ને એને ખોટું લાગવાની પડી જ ન હોય તું બે માનો બે બાપનો તારે કોની પડી છે અદ્ભુત વાતો આપણને રાસલીલામાંથી પ્રાપ્ત થાય છે વ્રજાંગનાઓને ન ગમ્યું વ્રજાંગનાઓને અપ્રિય વચન સાંભળ્યું છે આ શું તમે બોલો છો પ્રભુ બીજાના મોઢે કંઈક અપવિત્ર કે અપ્રિય સંભળાય ને તો આપણે બહુ દુઃખ ન લાગે ધ્યાન રાખજો પણ આપણે જેને પ્રેમ કરતા હોય એવી વ્યક્તિ જ્યારે કંઈક બોલે ને ત્યારે આપણને ચોક્કસ દુઃખ થાય જગત ગમી એટલી આપણી વાતો કરતો હોય ને એને આપણને કાંઈ પડી ન હોય પણ આપણી નજીક રહેનારા ચોવીસ કલાક આપણી સાથે આપણા જીવનને માણનારા જોનારા એ જ્યારે બોલે ત્યારે આપણને દુઃખ થાય કે આ શું આ બકવાસ કરે છે યાદ રાખજો બરાબર આ પ્રેમની પરિભાષા છે એ જ્યારે બોલે ત્યારે એમ થાય કે આ કેટલું જૂઠ બોલે છે ગોપીઓ ભગવાનને કહે છે મહારાજ નસે નસમાં તારું સ્થાન છે અમારા તારું સ્થાન છે અને તું આવું અપ્રિય કેમ બોલે છે વિપ્રિય બોલીને ઘાત કર્યો છે આઘાત લાગ્યો વૃજંગનાઓ પ્રત્યાઘાત રૂપે આંખમાંથી આંસુ એવા લાગ્યા આઘાત લાગે ત્યારે શું થાય આઘાતની પ્રત્યાઘાત આઘાતની સામેની સાઈડ પ્રત્યાઘાત નો પરિણામ આંખમાંથી આંસુ આંસુ ચાલુ ચાલુ થઈ જાય અતિશય પ્રેમ થાય ત્યારે આંસુ આવે અતિશય દુઃખ થાય ત્યારે આંસુ આવે આટલી વાત વસ્તુ સમજી લેજો કારણ કે આ પ્રેમ કથા છે જો મર્યાદા માર્ગ હોત તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવું પડે ગોપીજનો પાછા જતા રહ્યા હોત પણ આ તો ભક્તો છે પુષ્ટિ ભક્તોમાં આજ્ઞાની પાછળ એના અંતરની ઈચ્છા કઈ છે તે જોવામાં આવે છે ગોપીઓને જોયું ભલે મુખેથી કહે તમે જાઓ પણ અંદરથી ન બોલે અમને એની ખબર છે કઠોર કૃપા હોય આ ગુરુ અમે અમે જ્યારે ભણતા હતા ગુરુના આશ્રમમાં ત્યારે ગુરુ કસોટીઓ કરતા હતા અત્યારે તો એ બધી કસોટીનો સમય હવે રહ્યો નથી આ તો હું પત્રીસ વર્ષ પહેલાંની બધી વાતો કરું છું શાસ્ત્રની વાત ચાલતી હોય રાત્રે દસ વાગે ગુરુજીના ચરણમાં બેઠા હોય અને પછી શાસ્ત્ર પૂછે રામાયણની વાતો પૂછે એમાં થોડોક ગલત કે ખોટો જવાબ આપણે આપ્યો હોય તો ગુરુ ગરમ થાય ખીજાને બહાર કાઢી મૂકે નીકળ બહાર કડકડતી ઠંડી હોય વગડામાં નાનો એવો આશ્રમ હોય ક્યાં જવું પણ અંદરથી એક ભરોસો હોય ભલે બહાર કાઢી મૂક્યો પણ એ જ ધોળી દાઢી થયેલા કેડેથી વાંકા વળી ગયેલા હાથમાં ફાનસ અને લાકડી લઈને ગોતતા ગોતતા આવશે ક્યાં છે મારો દીકરો ક્યાં છે મારો દીકરો આ છે ગુરુ અને શિષ્યના પ્રેમની આ અનુભવ્યું છે એટલે કહું છું અનુભવ્યું છે મારી સાથે જ એવું એવું બનેલું એક વાર કે ગુરુજી કંઈક નહીં તું જૂઠું બોલાય છે રામની કઈ ચોપાઈ કામ બાત કફ લોભ અપારા ક્રોધ પિતની છાતી જરા એ એના ઉપર ગુરુજીની સાથે ચર્ચા ચાલતી ત્યારે હું સાતમી આઠમી ભણતો હતો એ વખતની વાત અને એ વખતે કીધું તું જૂઠું બોલાય છે મેં કીધું હું સાચું બોલું છું થોડીક પહેલી મારી ભૂલ થઈ ગઈ ટક્કર થઈ થોડી ગુરુજીની સામે બોલાય નહીં જે કહે તે હાથ પાડો પણ મારાથી કહેવાય એટલે મને કાઢી મૂક્યો એટલે હું બાર બે ત્રણ જણા પછી બધા સંબંધી હોય ને અરે બિચારો છોકરો અહીંયા ઠંડીનો એકલો રાતના અગિયાર વાગેલા પણ મેં મને ભરોસો હતો એ વખતે પણ નાનપણથી કારણ કે ભરોસામાંથી જ જન્મ થયો હોય એને ભરોસા ગોતવાના ન હોય કોઈ દિવસ એટલે હું ત્યાં બેઠો બેઠો મેં કીધું કાંઈ તમે જાઓ તમે ચિંતા નહીં કરો અરે બાપુ હું કંઈ તમને લાવી દઉં ઓઢાડું મેં કીધું કાંઈ એ આ પીળી સાલ એ વખતથી હું રાખું છું એક સાલ મારી પાસે હતી સ્પોર્ટ્સ મહિનાનું ઠંડી અને સાલ ઓઢીને હું તો એક અમારે ત્યાં સિહોરની અંદર જયસુખભાઈનું કારખાનું છે હવે તો છે કે નહીં ખબર નહીં પણ એ પિત્તળના બધા વાસણો બનાવતા એના બહારના ઓટા ઉપર બધા બે ત્રણ જણા સંબંધીઓ નીકળ્યા તમે હાલો હું બાપુને કહું તમે નહીં પણ અગિયાર સાડા અગિયાર પોણા બાર થયા તા દરવાજો ખુલો સામે જ દરવાજો અને પોતે ફાનસ ત્યારે તો બેટરી કે આવી બધી ફાનસ લઈને આવે છે અને પછી શું કે જો પ્રેમીનો શબ્દ એ આપણને મારું હોય ને તો પણ માનવાચક શબ્દ તમને જ્યારે બહુ માનથી બોલાવે ને ત્યારે સમજવાનું કે તમારી કંઈક ભૂલ છે એટલે હા ભાઈ મને યાદ છે શબ્દ તમને કહું તમને ખોટું લાગ્યું પધારો હવે પધારો સાના માના નકર લાકડી બીજી લઉં આવું બોલે આપણે એની પહેલાં હાલ તો થઈ જવું પડે જ નહીં આ બધું મને દેખાય છે અત્યારે એટલે હું આમ લીલા લહેર તમારી સામે કરી રહ્યો કારણ કે ગુરુની કૃપા એનો કોઈ જગતમાં પાર પામી શક્યું નથી ગુરુ ગુરુ છે બસ

અમરદાસ બાપુ આપણે કથા કરી હતી ઘણા વર્ષો પહેલાં મોટા બાપુએ બહાર બધું બંધ કરીને ઘણા વર્ષો એ વખતે મને બહુ યાદ નથી કદાચ અને હું આવ્યો તો એ ખબર નહીં પણ ફોટા છે અત્યાર પણ મારી પાસે એ વખતે અમરદાસ બાપુ બહુ સરસ બોલ્યા હતા એ વાત લખીને લાવ્યો છું મને જે હું રાતે તમને બધાને કે બાપુ સીધા એ બોલે હું રાત્રે લેસન કરતો હોય હોમવર્ક કરું છું અને પછી બધાને જો આ ચિઠ્ઠી લખીને લાવ્યો છું અમરદાસ બાપુ બોલતા હતા આ છે પ્રેમ કથા યાદ રાખો ગોપીઓ શું કહે છે ભગવાનને અમરદાસ બાપુના શબ્દોમાં એ અધ્યાત્મ જગતનું આખું બહુ છે પણ અહીં ગોપીઓ શું કહે છે કેમ તમે આવી સાંભળો શું કામ અમે આવી હું તો હરજીને જોવાની સરરી હરજીને જોવાની સ્ત્રી હરજી કોણ મારો હરિ મારો ઠાકોરજી મારો પરમાત્મા આ હરજીભાઈ નહીં યાદ રાખજો એ હરજીભાઈને કે એના ઘરના આપણે શું કામ કહીએ હા હું તો હરજીને જો મારા મારા ગુરુજી એ દીધો ઉપદેશ વાલાજીને નિરખવા હરજીને જોવા ઠાકોરજીને તમે ઘરેથી અત્યારે આવો તો શું કહીને આવો છો બધા ક્યાં જાવ છો મોટા મંદિર જઈએ છીએ શું કામ ભગવાનના દર્શન કરી અને પછી બાપુની કથામાં બેસું કથા સાંભળી અને પાછા ઘરે આ છે હવે શું પહેરીને જવું પડે કથામાં આ તમે જે બધા ઘરેણા ને બધું પહેરો છો તો પહેરો ના નથી પણ આ સાધક માટે શું છે બહુ અદભુત વાતો આવી છે મેં તો આપણે જ્યારે તૈયાર થઈ ત્યારે કડલા પહેરીએ ને બંગડી પહેરીએ બધી જાતના તૈયાર થઈએ ભાઈઓ હોય તો ભાઈની રીતે તૈયાર થાય બરાબર આ મેકઅપ કર્યો છે આખો અદ્ભુત મેકઅપ છે તો સંતોષના સંતોષના એટલે મારી મા ગંગા સતી પાનભાઈને ને દળતા દળતા કહે છે શીલવંત સાધુને વારે વારે નમીએ જેનું બદલે મેં મેલના કડલા પહેર્યા છે અને મારા જીવનમાં સંતોષ છે બહેનો ભાઈઓ વિનંતી કરું છું તમારા ઘરની જે પરિસ્થિતિ હોય ને એ પરિસ્થિતિમાં સિકંદર બનીને જીવતા શીખજો મારા ઘરનું છે મારું છે બસ આમાં કોઈનો ક્યાં ભાગ છે એમાં શાંતિથી જીવન જીવો દેખા દેખી લોકોને મારી નાખ્યા છે વ્યાજના ચક્કરમાં ફેંકી દીધા છે યાદ રાખજો વ્યાજ લેવું કે વ્યાજે દેવું આ બંને પાપના ધંધા છે સારું લાગશે થોડું પણ પેઢીઓને નુકસાન એનું ભોગવું આ વ્યાજખોરો જે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી કેટલા કેટલા લોકો બિચારા નિર્દોષ પચાસ હજાર રૂપિયા લીધા હોય એના પાંચ પાંચ લાખ રૂપિયા લે તો છોડે જ નહીં આ બધા નર રાક્ષસો પરિણામે આખા ઘરને સુસાઈડ કરવાનો જે સમય આવે છે એના માટે મારે આ તમને કહેવું છે કે તમારા ઘરમાં જે સંપત્તિ હોય એમાં સંતોષથી તમારા ઘરની કેપેસિટી પ્રમાણે હાલજો મોટા મંદિરમાં કોઈક દાન દે એટલે આપણે દઈ દેવું નહીં કરવાનું હા જેને ભગવાને ક્ષમતા આપી ભલે આપે પચાસ હજાર લાખ પાંચ લાખ કરોડો દેખાદેખી કરશો તો પછી તકલીફ પડશે હું દરેક માતાઓને વિનંતી કરું તમે તમારા પતિને પણ ક્યારેય બળજબરી નહીં કરતા કે મારે આમ કરવું છે ને આમ લાવ ઘરે આમ છે જેના ઘરે બેસવા જાય એના ઘરે ટીવી કે ફ્રીજ આપણે આવું નથી પણ તારું જે છે એ વાપરને બાપા વીસ વર્ષ ક્યાંય કઈ થવાનું છે પણ કોકનું દેખા દેખી એ દુનિયાને મારી નાખી છે જેને રાસમાં પ્રવેશ કરવો છે યાદ રાખો હું આ વાત કરું છું કથા બહાર નહીં હું મેં તો સંતોષના કડલા પહેર્યા સિલવાન જે હશે સીલવાન શીલના કેટલા બધા અર્થ થાય છે આપણે હું મેં કહ્યું છે ઘણી કે આપણે કોઈના ઘરે જમવા જઈએ ને તો પછી જમવા પીરસશે પીરસનારા હોય ને એક બે જણા એ તરત તમને બટકું મૂકી દે ફલાણું મૂકી દે તરત મૂકી મૂકીને હાલતા થાય જો અને અમુક જે સીલનો અભાવ હશે ને એ શું કરશે એક તો આપણે ભૂખ્યા ત્યાં હોય પછી લાડુઓ દેખાડે પછી પૂછે આપું તમને આપું તારું માથું આપને જલ્દી ભૂખ લાગી હાથમાં જ લઈ લે આપવું તમને આ જોશે તમારે તમારે લેવું છે તમારે કેટલું ખાવું છે આવું પૂછે ત્યારે સમજવાનું કે સીલનો અભાવ આ છે સીલવાનની વાતો ઉદાર હાથે જે કંઈ હોય તમારી પાસે એનો ઉપયોગ આપણે આપણા ઘરની અંદર આપણું જે છે બીજાનું જોવું બીજાનું સારું જોવું તો રાજી થાવ ઠાકોરજીને આશીર્વાદ આપો કે પરમાત્મા હજી આના સારા બંગલા થાય પણ મારે કંઈ નહીં આને કે એમ ઈ જે એ શીલનો અભાવ એટલે અહીંયા બોલ્યા છે મેં તો શીલ રે સંતોષના કડલા પેરીયા બહુ સરસ કડલા પહેરા છે સંતોષ અને શીલના એને કડલા પહેરા છે અને ઝાંઝર પહેરા પગમાં ઝાંઝરી પહેરી છે ઝાંઝર પહેરા ઝાંઝર પહેરા છે મે પ્રેમ વૈરાગ્યના મારા પગમાં ઝાંઝર છે પણ કયા ઝાંઝર પ્રેમ અને વૈરાગ્યના ઝાંઝર મારા પગમાં છે જે ઝાંઝરનો અવાજ બધા કરી દે છે ત્યાગે સો આગે માગે સો ભાગે ત્યાગનો નો મેં ઝાંઝર પહેર્યું છે અને પ્રેમના મેં ઝાંઝર પહેર્યા છે આ બધા તૈયારી થવાની ભગવાનના રાસમાં જેને જવું છે એને આ રીતે તૈયારી કરવી પડશે તમે બધા જે તૈયાર થાવ છો ને ઘરેણા ગાટા બધું પહેરી પહેરી એ તમે આમ અંતરિયાળમાં એકલા જાવ તો બીક લાગે યાર કોઈ ઉભા રહીને આપણો ચેન તોડી ચેન ચેન દોડ લઈ જ જાય છે ને બધું તોડીને ત્યારે બીક લાગે પણ આવા જેને ઘરેણાં પહેરા છે મેં તો સીલરે સંતોષના કડલા પેરીયા પેરા મે પ્રેમ વૈરાગ્ય ના પ્રેમ અને વૈરાગ્ય વૈરાગ્યનો અર્થ શું મારે કોઈનું લેવું નથી હરામનું લેવું નથી મફતનું લેવું નથી ખોટું નથી લેવું એટલે પેલી માળામાં આપણે ગાઈએ છીએ જેને ગુરુજીના નામની માળા પહેરી હોય એને શું કરે આપણે ગાઈએ છીએ ને બધા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં પછી રેડ લાઇટ કરી અંડરલાઇન કરી નીચે ખોટું બોલાય નહીં ખોટું ખવાય નહીં ખોટું પીવાય નહીં હો માળા છે ડોકમાં આ માળા ડોકમાં પરમાત્માની આ છે સત્ય મેં તો શીલને સંતોષના કડલા પહેર્યા વૈરાગ્ય નો અર્થ એ છે કોઈનું લેવું નથી કોઈને છેતરવા નથી એક વસ્તુ આપને કહું માં જે આનંદ છે ને એ આનંદ કંઈક ઓર હોય છે સાધુ સંતો તો બધું અનુભૂતિઓ કરતા હોય છે અમારા જીવનમાં એક એક અનુભવના આમ 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 રોડ ઉપર ચાલેલા હોય એટલે આમ છાતી ફાટીને આમ આપણે ફરી શકીએ છીએ યાદ રાખજો બરાબર છેતરનારને કોઈ દી શાંતિ નહીં મળે પણ છેતરાવામાં બહુ મજા આવે છે અમને તો ઘણીવાર ખબર જ પડે કે આ માણસ આટલા માટે આવે છે એનો આ સ્વાર્થ છે આ છેતરવા જ આવે છે છતાંય અમે છેતરાઈએ છીએ અમે એટલે આપણી આખી ઋષિ સંસ્કૃતિ છેતરાઈ છે બહુ અદ્ભુત આવ્યું છે મેં તો સાવરે સોનાનું લીધું બેડલું માથે બેડું લીધું છે સોનાનું ત્રાંબા પિત્તલનું નહીં સોનાનું બેડું છોડી ઘરના સૌ કામ વાલાજીને નિરખવા મારે ભગવાનને જોવા હતા કાલિંદીને કિનારે લાલો નંદનંદન યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે કાલિંદીના કિનારે છે કાલિંદીના કિનારે હોય તો ઘરમાં શું ભાનું કાઢવું પડે કારણ કે સાસુ હતું નણંદ આખો દી ઓડિટ કરતા હોય આપણું ક્યાં જવું છે શું કામ છે શું કામ એટલે મેં સાવ સોનાનું લીધું બેલડું માથે મેં સોનાનું બેડું મારા માથે મૂક્યું અને કહું છું કે હું ઘરે પાણી ભરવા જાઉં છું પાણી મારે નહોતા ભરવા મારે તો મારા લાલાના દર્શન કરવા હતા આ વાત અહીંયા ગોપીઓ ભગવાનને કહે છે કોઈ પણ બાનું કાઢીને મારે એના દર્શન કરવા છે સાયરી તો સિર્ફ બાના હૈ અસલી મકસદ તું જે રીઝાના હે ભગવાનને જ્યારે રીઝાવાના હોય ત્યારે આ એક વસ્તુ આપણે સમજવી પડશે યાદ રાખજો ભગવાન માટે કંઈ પણ બાનું કાઢીને એના દર્શન કરાય છે મેં ઘણા લોકો એવા જોયા છે ઘરે મંદિરનું કહે ને તો ના પાડે કદાચ મંદિરે શું મંદિરે જવાનું હોય રોજ રોજ નહીં મંદિર જવા એટલે મંદિર ગયા વખતે ચાલતું ન હોય એટલે શું કરે શાકભાજીનું બાનું લઈ અને આમ ફરીને નીકળે બે મિનિટ જલ્દી જલ્દી મંદિરમાં દર્શન કરીને દોડતા સીધા શાકભાજી લઈને જતા રહે છાના માના પણ દર્શનની જેને આદત છે એક વાત કહું તમને શર્મા બાપા લાઠી એ એની કથામાં કાયમ કરતા હતા કે ભગવાન રામ અને લક્ષ્મણ જનકપુરમાં નીકળે છે જનકપુરની બજારમાં અને આખું ગામ ગાંડું થયું છે ભગવાનના દર્શન માટે એમાં નવી નવી પરણેલી એક વહુ ઘરમાં આવેલી નવી નવી પરણેલી એની સાસુ પણ સાસુને વાવાઝોડું હરખું જ હતું બે જો જે ધ્યાન રાખજે તને ભાન નથી આટલા બધા માણસો ભેગા થયા તારું કોઈ મોઢું જોઈ જાય તો લાશ કાઢીને રાખજે બરાબર પેલા આ લાશ કાઢવાનો સમય હતો ને એ વખતે એની વાત છે બહુ મર્યાદા અતિશય હતી પેલી બિચારીને એને એક એ સંસ્કારી ઘરની દીકરી હતી નાનપણથી એ સાધુ સંતોને પ્રેમ કર્યો હોય ને એ સાધુ વગર કે ભગવાન વગર રહી જ ન શકે એ સંસારના બધા સુખને પાટું મારી દે પણ એ એના ધર્મથી ચ્યુત નહીં થાય એવા કેટલાય દીકરા દીકરીઓ મારી પાસે છે દુનિયામાં બધું જ જવા દે નહીં મારું પહેલાં ભગવાન પહેલાં મારા ગુરુ પહેલાં મારું સાધના સંપન્ન વ્યક્તિઓની આ બધી ચર્ચાઓ છે એટલે પેલી એકલી એકલી રડે છે હે પરમાત્મા આખા ગામને દર્શન તમે આપો છો મારે કેમ દર્શન કરવા મારી સાસુને કંઈક કોને એ તો એ સાસુ માટે ભગવાનને સારી પ્રાર્થના આપણે હોય તો શું કરીએ તમે સમજી લેજો આપણે તો કંઈક બીજું જ કીધું હોય પણ મારી સાસુને તમે હે પરમાત્મા અને ઓલી આમ બરોબર વરઘોડો નીકળ્યો શેરી વડાઓનું સજ્જ કરું ઘેરે આવો હજારો માણસોની મેદની આ પણ દીકરી ખાનદાન હતી એટલે એને બધી એને ટ્રીક તો હતી નાનાથી સાધુ સંત પાસે મોટી થઈ હોય એટલે થાળીમાં અક્ષત પુષ્પ લઈને બીજા માળા ઝરૂખા ઉપર જતી રહી દરબારોમાં એ ઝરૂખાની એક મર્યાદા છે આજ પણ ગામડામાં દરબારો ગામમાં એ વરઘોડક ફૂલેકું કંઈ પણ નીકળે તો એ મર્યાદાની ઓટમાં બારણાને કેટલું ખોલવું અને કઈ રીતે જોવું એ એના માટે જન્મ લેવો પડે બધાને આ નફ યાદ રાખો એના માટે અવતાર લેવો પડે એટલી શાલીનતાથી બધા દર્શન કરી લે એ બધાને જોવે પણ એને કોઈ જોઈ ન શકે એવી શાલીનતા આ સમજો બરાબર હું જે કહેવા માગું છું એ પેલી અને ઓલી સાસુએ આમ જ જોઈ રહી આમ નામ બેઠી કુંવરની જેમ બેઠી રહી જોજે ધ્યાન રાખજે જોજે એટલે તું ધ્યાન રાખ જતી રહી તમે આવું ન કરતા પાછા હું બોલું એમ એટલે આ તમારે બધું ધ્યાન રાખવાનું થોડું એટલે એ ઉપર અને જ્યાં ભગવાન રામ નીકળ્યા ઉપરથી અક્ષત પુષ્પ પધરાવ્યા અને ભગવાન આમ જોયું થેન્ક યુ સો મચ પરમાત્મા આભાર તમારો આવું ઇંગ્લિશમાં નથી બોલ્યા તો હું બોલું છું એટલે આમ રાજી થઈ ગઈ અંદર જતી રહી પછી વરઘોડો ત્યાંથી ભગવાન રામનો નીકળી ગયો અને પછી સાસુ આવ્યા તને ના નહોતી પાડતી દેખતી નથી ભાણતી નથી કંઈ ખબર નથી પડતી તારું કોઈક મોઢું જોઈ જાય તો તારું કોઈક મોઢું જોઈ ગયું તો અને પછી વહુનો મગજ ગયો સાંભળો મમ્મી આપણે બે જ છીએ કોઈ ચારે બાજુ જોઈ લીધું એને તમારે જોઈ લેવું ક્યારેક કેવું હોય ત્યારે મમ્મી કોઈ છે ને આપણે બે જ છીએ શું આ જેટલા લોકો હજારો રામની શોભાયાત્રામાં હતા ને બધા રામના રૂપમાં મસ્ત હતા સાસુ તારા ફૂટી ગયા તું મારું મોઢું જોયા કરતી હતી તે રામના દર્શન તું ન કરી શકી મારા મોઢામાં શું છે હું તો કાલ બળી મરવાની છું તારા ભાગ્ય ફૂટી ગયા કે તું મારી સામે જોતી હતી એના કરતાં એકવાર રામની સામે જો જોઈ લીધું હોત તો તારો બેડો પાર થઈ ગયો હોત એટલે અહીંયા કહે છે મેં તો સાવરે સોનાનું લીધું બેડું મારી માથે સોનાનું બેડું મૂક્યું ક્યાં હું તો હાલી રે હરજીને નિરખવા મારા પ્રભુને નિરખવા અને પછી જ્યારે ભગવાનને મળવા જાય ત્યારે કોણ સામે આવે વાહ અમરદાસ બાપુ બહુ અદભુત રીતે હું જ્યાં હરજીને મળવા નીકળી છોડીને ઘરના સૌ કામ વાલાજીને નિરખવા ત્યાં તો શેરીમાં કોણ મળ્યું સામે તમે સારા સંકલ્પ કે સારું કરીને જ્યારે તમે બહાર નીકળો ને ઘરમાંથી યાદ રાખજો શૈતાન નહીં મળે તમને સંત સામા મળશે લખ્યું છે ત્યાં તો શેરીમાં ગુરુજી સામા મળ્યા મારા ગુરુ મને સામા મળ્યા હું તો લળી લળી લાગુ છું પાય ગુરુજી ગુરુ મળ્યા છે ધ્રુવ જ્યારે ગયો પોતાની અપરમાએ મેણું માર્યું અને ધ્રુવ ભગવાનનું ભજન કરવા જ્યારે જાય છે ત્યારે એને નારદજી રસ્તામાં મળે છે સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં પાર્વતીનો થયો પાર્વતી ભજન કરવા જ્યારે જાય છે ત્યારે એને નારદજી મળે છે જેટલા જેટલા લોકો ભગવાનના માર્ગે વળ્યા છે એને સાચા સદગુરુની ભેટ મળી છે અને સાચો ગુરુ એ છે તમે આમંત્રણ આપો તો કદાચ ન આવે તમારી કદાચ એ કસોટીઓ થતી હોય એ થાય પણ સાચો ગુરુ અને શિષ્યનો જ્યારે પ્રેમ પરિપક્વ અવસ્થામાં આવે છે ત્યારે સાચો સદગુરુ સામેથી તમને મળવા આવશે અહીંયા સામેથી ગુરુ આવ્યા છે હું લડી લડી લાગુ પાય અને મારા ગુરુએ મને ઓઢણી ઓઢાડી આપણે ત્યાં ઉપવસ્ત્ર ઓઢાડે ને મારા ગુરુએ મને ચૂંદડી ઓઢાડી કહે છે મારા વાલાજીએ ઓઢાડી મને પ્રેમની ચૂંદડી મને ચૂંદડી ઓઢાડી મને ચૂંદડી કઈ આ કપડાની નહીં એમાં તો ઘેડ પડે ને મેલું થાય ને ધોવું પડે ને સડી જાય એ બધું થાય પણ મારા ગુરુએ મને પ્રેમની ચૂંદડી ઓઢાડી હવે આ ચૂંદડી એવી છે મીરાના શબ્દોમાં મીરા શું કહે છે મેં તો એવા અમર વર્ગનો ચૂડલો પહેર્યો છે જે ક્યારેય ભાંગવો નહીં પડે દુનિયાના તમામ નામધારીના ચૂડલા ક્યારે ભાંગવાનું નક્કી નથી મીરા પોતાની માને કે છે માં મેં એવા અમરવરની ચુંદડી પહેરી છે કે એ ચુંદડી મારે ક્યારે ઉતારવાની જ નથી આધ્યાત્મ જગતની ચુંદડી યાદ રાખજો વિધવા કે સધવાના જે પ્રયાસો અને પ્રકારો એમાં આપણે પડવું નથી હું એક વિનંતી કરું આખો જગતમાં કથા જઈ રહી છે ત્યારે ધર્મના નામે આપણા દેશમાં સ્ત્રી ઉપર પાપને અત્યાચાર કરવામાં પાછું પાનું નથી રાખ્યું એને આમાં ક્યારેક ક્યારેક કર્મકાંડીઓને ધર્મ પણ ભેગો હતો એનું આપણને દુઃખ છે લાભ કેટલી કેટલી મારા દેશની બેન દીકરીઓને કાશીયજીન કરવત મુ ઈ કરવત આજર કાશીમાં પડ્યો છે કરવત મુ કાય કપાવી નાખ્યા સતી થઈને સાથે સાથે લાકડાના ઢગલામાં બાળી દેવામાં આવી આપણે તે પ્રથા હતી હું આપને વિનંતી કરું છું સાહસપૂર્ણ વિનંતી કરું છું કે જેના ઘરમાં માતૃ શરીર વિધવા શરીર જે હોય એના જ્યારે તમારા કુટુંબમાં મંગલ ગીત ગવાતા હોય અને દીકરાને ફોખવાનો હોય ને તો કાકી ભાભીને નહીં એ માની પાસે ફોખાવજો હું એ ગેરંટીપૂર્વક કહું છું કેટલું સુખ મળે તમે જોજો મકાન કે એનું ઉદઘાટન કરવાનું હોય તો આપણા ઘરમાં મા હોય વિધવા માં એની પાસે રિબીન કપાવો બીજા બધા તો બધા ખોટા એ પહેલી મહાપરમ સતીનું એ રૂપ છે પણ એમાં આપણે એને બધાને આઘા કાઢીને કે તમારે એક બાજુ બેસી રહેવાનું ને તમારે બહાર નહીં નીકળવાનું ને તમારા ખૂણામાં જ બેસી ઓરડા ઓઢી ઓઢીને મારા દેશની કેટલી માતાઓ બેઠી છે હવે અત્યારે જરૂર છે રાષ્ટ્રને પરિવર્તન લાવવાની આ કરવું પડશે ગામ જાઓ અને સધવા કરતા સધવા મળે તો બહુ સારું છે પણ સધવા કરતાં વિધવા માતા જ્યારે કોઈ સામા મળે ને ત્યારે એને ગંગા સ્વરૂપ માનીને પગે લાગીને એના ચરણ સ્પર્શ કરજો કોઈ દી તમે નિષ્ફળ નહીં જાઓ સફળ થઈને પાછા આવશો હું બહુ જવાબદારીપૂર્વક સાધુ તરીકે હું વિનંતી કરું છું આમાંથી બહાર નીકળો દુઃખી દુઃખી કરી નાખે છે પરિવારના ઘરના લોકો એને મને ખબર છે આ બધા અનુભવો મારી પાસે આવી રહ્યા છે એટલે કહી રહ્યો છું છ બાર મહિના સુધી તો એને એટલી બધી કષ્ટ આપવામાં આવે દુઃખ આપવામાં આવે એને કંઈક જમવું હોય તો પૂરું સારું જમવા પણ ન દે એવી ઘટનાઓ છે એમાંથી થોડા બહાર આવજો મંદોદરી રાવણની પત્ની એને કેટલો સરસ પક્ષ લીધો પોતે વિધવા બની છે અને છતાં ભગવાનને કીધું થેન્ક યુ વેરી મચ સો મચ તમે બહુ સારું કર્યું ભગવાન બહુ આનંદ થયો મંદોદરી જે સાત સત નવ સતીઓમાં આપણે ત્યાં માં મંદર મંદોદરીનું નામ છે બોલી છે પોતાના મુખથી રાવણ જ્યારે મૃત્યુના શરણે થયો ત્યારે એને રાવણની સામે જઈને કહે છે મહારાજ તમારી આંખ કાઢવાથી દીખપાલો હતા તમે આ મરદાની જેમ પડ્યા છો રામને કહે છે થેન્ક યુ મારા પતિને મારી નાખ્યો સારું થયું શું કામ જાન્યો મનુજ કરી ધનુજ કાનન દહન પાવક સ્વયં હે પરમાત્મા તમે સ્વયં પરમાત્મા છો મને ખબર હતી મારો પતિ પાપના માર્ગેથી પાછો વળવાનો નથી એને મોક્ષ આપ્યો સારું થયું કારણ કે વધારે પાપ કરતો અટકી ગયો કોણ પત્ની ઈચ્છતી હોય કે મારો પતિ પાપ કરે આપણા દેશની મંગલમય કથા છે દસમસ્કંદની કથાનો જ્યારે તમે રસપાન કરો છો ત્યારે હું આપની વિનંતી કરું છું પરિવર્તન લાવજો છો ઉદઘાટનમાં લાલદાસ બાપુને નહીં બોલાવતા માની હારે કરાવો મા ભાભી કાકી કોઈ પણ ઘરમાં હોય એને એની એના એની હાથે એનું ઉદઘાટન કરાવો અને આવા કેટલાય સાહસપૂર્ણ સેવકો મારી પાસે છે અને પ્રેમથી માની બાની સાથે એનું ઉદઘાટન અમને હારે રાખે હું બીજી રોમાં હું રહું પહેલી રોમાં નહીં પહેલાં માને આ સન્માન સાથે એને રાખો તમે હમણાં બાપુના પૂજ્ય મોરારી બાપુના ભાઈ ધામમાં ગયા ત્યારે એની બધી વિધાન એનું જે સમાધિ હતું ત્યારે હું ગયો ત્યારે બાપુ એક બહુ સરસ વાક્ય બોલાય મારે તમને કેવું છે યાદ રાખજો બરાબર કે બેસણામાં જ્યારે કોઈના જઈએ ને ત્યારે બધા બહુ વખાણ કરે અરે એની શું વાત કરવી નહીં તો બહુ સારા શાલીન સભાવના હતા બહુ સારા હતા અને અમારી સાથે તો એનો બહુ સંબંધ હતો ને મારી સાથે તો એને બહુ કોઈ બી બોલાવ્યું ન હોય એને હારા મોઢો બોલાયો ન હોય ખોટા ખોટા વખાણ કરવા જાય બાપુ તેદી બોલ્યા કે બારમાની અંદર અથવા તો બેસણામાં આવી અને લોકો મરનારના જે વખાણ કરે છે ને એ જીવતો હોત ને વખાણ કર્યા હોત ને તો મહિના વધારે જીવ્યો હોત એ માણસ જ્યારે જીવતો હોત અને જો એના વખાણ બધાએ કર્યા હોત તો એને જીવવાનું બળ પૂરું પડ્યું હોત આ દેશના આપણા રાષ્ટ્રને અત્યારે આવા માણસોની જરૂર છે હું આપને વિનંતી કરું છું કોઈનો દુર્ગુણ દેખાય તો દુર્ગુણ કહેવો નહીં ક્યારેય આ તમારો અધિકાર હોય તો એક બાજુ રૂમમાં લઈ જઈને થોડોક દંડિત કરો એને મારો તમે ગમે તે કરો ઘણી જગ્યાએ એવું બને છે થોડુંક દીકરો કે દીકરી થોડીક ભૂલ થઈ જાય એટલે ભૂલને આખું ઘર ટક 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 એટલું બધું માનસિક ટ્રેસ આપશે એના પરિણામે કાંઈ પાગલ બનશે ને કાંઈ સુસાઈડ કરશે બે ત્રસ્તા એની પાસે હશે એને પ્રેમ આપો ભૂલ થાય આપણે ક્યાં હરિશ્ચંદ્રના દીકરા છીએ બધા અને જે વધારે વધારે ભૂલ કાઢતા હોય ને એ પાછો હાવ ગંદો માણસ હોય ધ્યાન રાખજો એના જેવો કોઈ ગંદો માણસ ન હોય પણ છતાં એ કટશે બસ આજ રાસલીલામાં જ્યારે પ્રવેશ કરવો છે ને એટલે મારે તમને બધાને આમ ઉટકીને તાજા કરીને હવે દિવાળીને જે વાસણ ઉટકે ને આમ ઘસી ઘસીને તમામ તાજા ચમકતા કરીને મોકલવા છે ભગવાનની પાસે કે આમ જેવો તેવો તોય તારો હરી હાથ પકડી લે મારે અમે આવા છીએ તારી પાસે સ્વીકાર કરતા થઈ જાઓ સહન કરતા થઈ જાઓ જીવન જીવવું હોય જેને આનંદ થી જેને જીવન જીવવું હશે એવા લોકોએ ધ્યાન રાખવું પડશે શીલદાસ નામના સંતે આ લખ્યું છે સાંભળું આપણે અમરદાસ બાબુ પાસેથી પણ શીલદાસ સંત શિલદાસ ની પૂરી છે આ સ્વાલાજીને નિરખવા હું તો હરજીને જોવા નીકળી રહેલો અહીંયા ભગવાનને ગોપીઓ કહે છે મહારાજ ભગવાનની આજ્ઞાનું ક્યારે હવે જો ગોપીઓ બોલી છે ગોપીઓ થોડીક ક્રોધ ક્રોધિત થઈ ઊભી થઈ હવે ઝટકો કરે ભગવાનને સાંભળો જો મહારાજ મર્યાદાની તમે વાત કરો છો તમે ધર્મની વાત કરો છો તમને શિષ્ટાચારની વાત કરો છો તમારે અમારે કેમ રહેવું આ બધી સુફિયાની સલાહ દેવાનું બંધ કરો ગોપીઓ ભગવાનને કહે છે યાદ રાખ આપણા ઘરમાં કેમ રહ્યું એ શીખવાડે છે આ બધો મત ઠેકો લીધો નહીં આ બધું જનરલ નોલેજ છે આ તો કરવું જ પડે કારણ કે આપણે કૃષ્ણ કથા કૃષ્ણ કથા કહી છે આ પ્રેમ કથા છે કૃષ્ણ કોને કરશતી આકર્ષતી ઇતિ કૃષ્ણ કૃષ્ણ આપણા તનનું આપણા મનનું આકર્ષણ કરે છે એટલે હું કથા કહી રહ્યો છું શરૂઆતમાં ગોપીઓને બહુ આઘાત લાગ્યો છે બોલવાની શક્તિ ન રહી મુખમાંથી શબ્દ ન નીકળ્યો રડતી રહી બસ આ એક બહુ સરસ મને ગમે છે કાયમ માટે ભાગવતમાં પાઠ કરું ત્યારે પ્રેમ પાકે ને એટલે રડવાનું ચાલુ થાય થાય ને થાય જ અને તમારા જગતમાં પણ આવું બનતું હશે પતિ પત્ની ઝગડે પછી પત્ની બહુ બળ કરે એમ થાય કે હવે કંઈ કામમાં જ નથી આપણું કંઈ તાકાત કામે નહીં લાગે એટલે પછી રડવાનું શરૂ કરશે જેવું રડવાનું શરૂ કરે આપણા દેશની બેન દીકરી એટલે મારા દેશનો પુરુષ પીગળા વગર રહે જ નહીં સારું લે મા યશોદા લાલાને બહુ દંડિત કરે લાલો રડવાનું શરૂ કરે અને પછી લાલો માને જ નહીં પછી મા શું કરે આમ મા હાથ દઈ રડવાનું શરૂ જ્યાં રડવાનું શરૂ કરે પાછળથી લાલો એને પકડી લે મારી ભૂલ થઈ ગઈ મમ્મી સોરી મારી ભૂલ થઈ ગઈ હવે હું કોઈ દી નહીં કરું હાલ તું મને દૂધ પા એમ કરીને માને મનાવી લે છે એ પ્રેમ જગતની આપણે પણ આવા અનુભવો હોય છે બધા પછી રડવાનું શરૂ થઈ જાય એટલે મારો કબીર વારવાર મને યાદ આવે હસ હસ કંતન પાયા જીન પાયા તિન રોય હાસે ખેલે પીવું મિલે તો કોન ધોગીને હોય આ જગતમાં કબીર કહે છે હસી હસીને ક્યારેય કોઈને પરમાત્મા નથી મળ્યા જેને જેને પરમ તત્વની પ્રાપ્તિ થઈ છે રડી રડીને થઈ છે એટલે રડતા શીખો આપણા આપણી આંખની આપણા શરીરની સંપત્તિ સૌંદર્ય નથી આંખના આંસુ છે યાદ રાખો તમે કેટલા રૂપાળા છો કોઈ નોંધ નથી લેતું એના માટે કબીરે ભજન લખ્યું છે ચલંતી રાજા છત્રમ રાણી બહુ રાણીને પોતાનું રૂપનું બહુ અભિમાન આમ ફૂલી ફરતી હતી એ કબીરને દેખાણું એટલે કબીરે ત્યાં લખ્યું તારું રૂપ આપણે ગમે એટલા રૂપવાળા હોય ને સિત્તેર એસી વર્ષે બધાના ચામડા લબડી તો અત્યારે આપણા ચામડા ટાઈટ છે પછી તો બધું આમ લબડી જવાનું પછી કંઈ નહીં થાય યાદ રાખજો એટલે કબીરને લખ્યું ચલંતી રાની બહુ રૂપવંતી અને ચલંતી રાજા છત્રમ ધરંતી રાજા જ્યારે ચાલ્યો જાય ત્યારે છત્ર માથા ઉપર મૂક્યો હોય ને એ રીતે શાંતિથી ચાલતો હોય ચલંતી મેરુ એ વિચિત્ર મંદિરા મેરુ પર્વત આજે હિમાલયની અંદર હોટલો થઈ છે ગિરનારની તળેટીને તોડી તોડીને ત્યાં હોટલોના આશ્રમો બન્યા છે ને બધી જગ્યાએ હરિદ્વારમાં આપણે જઈએ ત્યાં પણ બધી જગ્યાએ જ્યાં જ્યાં યાત્રા ડુંગરા કાપી કાપીને આ જગત આખું ચલાયમાન છે કબીર કહે છે આજ છે તો કાલ નથી અને આપણી આજની આજ છે ને અત્યારની એ કાલની નથી યાદ રાખો એમ એક દિવસ ઓછો થાય છે મને ખબર નથી કે આ લોકો જન્મદિવસ બધા શું કામ ઉજવે છે મૂર્ખાઓના કામ છે આ બધું આપણી આયુષ્યમાંથી એક વર્ષ ઓછુંથી એની ઉજવણી હોય કે શોખ કરવાનો હોય એની ઉજવણી કરવાની હા હવે આપણું એક વર્ષ ખલાસ ઉજવણી કરે નહીં જન્મદિવસની ઉજવણી નહીં કરો જન્મદિવસે એનું સ્મરણ કરો પરમાત્માનું જે સ્મરણ કર્યું તમે એક ત્રણસો ને સાઠ દિવસે એક વર્ષ પૂરું થાય જન્મદિવસને દિવસે માણસ ત્રણસો ને ભગવાનના નામની માળા કરે એટલે આપણા શાસ્ત્રો આપણા સંતો એમ કહે છે કે એક વર્ષ જે ગયું એ આયુષ્યમાં પાછું ફરીને માહિતી જોડી દે છે પરમાત્મા પાછળથી જેમ ગાડીને ડબ્બો જોડો હોય તો એન્જિનને ખોલવું પડે એ ડબ્બાને દૂર લઈ જાય પછી બીજા ટ્રેક ઉપરથી પાછું લાવે પાછી ગાડી પાછી આવે પાછળ એને જોડી દે જન્મ દિવસે જ્યારે તમે ભગવાનનું નામ સ્મરણ દાન કરો છો ત્યારે આયુષ્ય તમારું ભગવાન પાછું આપે છે યાદ રાખો બરાબર શરૂઆતમાં ગોપીઓ કઈ બોલી શકી નહીં પ્રેમ જ્યારે પાકે ત્યારે બોલાતું નથી બોલતી બંધ થઈ જાય છે અને કાજુ બોલે છે તો ખુમારી આવે છે અંદર દાસ સતારના શબ્દોમાં કેટલી કેટલી ખુમારી આવી જેને જેને ભક્તિ